અરવલ્લી જિલ્લામાં બુલેટ ટ્રેનને લઈને છેલ્લા કેટલાય સમયથી વિરોધ થઈ રહ્યો છે. ભિલોડા પંથકના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કેટલાક મુદ્દાઓને લઈને વિરોધ દર્શાવી આવેદન પત્ર આપ્યું હતું. ખેડૂતોની જમીન તેમજ મકાનો છીનવાઈ જવાના ડરને કારણે આ ટ્રેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ડ્રોન અને હેલિકોપ્ટરથી સર્વે કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે હાલના રેલવે ટ્રેક પરથી બુલેટ ટ્રેન લઈ જવામાં આવે. આ ખેડૂતો સાથે ભિલોડાના ધારાસભ્ય પણ સાથે જોડાયા હતા. જો સરકાર આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સરકારે બોમ્બે અમદાવાદ દિલ્હી હાઈસ્પીડ જે બુલેટ ટ્રેન ચાલુ કરવા જઈ રહી છે અને એનાથી અરવલ્લી અને એમાંય ખાસ કરીને અમારા ભિલોડા તાલુકાના 19 ગામોની લોકોની જમીનો અને ઘરો જવાના છે. હવે આ 3 કલાકમાં અમદાવાદથી દિલ્હી આ ટ્રેન જવાની અને અમારા વિસ્તારોની જે જમીનો જવાની, 3 કલાકમાં અમારા ગરીબ જે ખેડૂતો છે એમની કોઈની જમીન જવા, આમ જમીન જાય છે પણ એમને કોઈનો એવો ધંધો નથી, બિઝનેસ નથી. એટલે આ સરકાર જે છે તે ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓ માટેનું પ્લાનિંગ કરતી હોય એમ દેખાઈ રહ્યું છે. હવે આટલા બધા માણસો જે મેસો ડેમમાંથી જમીન એમને ગુમાવી છે એમાંથી ઉઠીને હવે બહાર રહ્યા છે અને ત્યાંથી પણ અત્યારે ઉઠીને ક્યાં જવાનું, અમારો પ્રશ્ન એ છે અત્યારે. એટલે સરકારને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે અમને બચાવો, તમારી બુલેટ ટ્રેન લઈ જવી હોય તો તમે જે અત્યારે ચાલુ જે ટ્રેનનો જે ટ્રેક છે એ ટ્રેકે તમે તમારી બુલેટ ટ્રેનનું પ્લાનિંગ કરો જેથી અમે બચી શકીએ એવી અમારી રજૂઆત છે અને અમને ત્યાંથી કોઈ પણ જાતનું અમને હટાવવાની કોશિશ નહીં કરો, આ અમારી માગણી છે. ભિલોડા તાલુકામાં 15 ગામો બુલેટ ટ્રેનથી જે અમારા ખેડૂતોની જમીન જઈ રહી છે તેમાં અમારા ખેડૂત અને આગેવાનો દરેકે એક થઈ અને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે અમારી મૂળ માગણી છે કે અમે એક તો મેસો જલાગારમાંથી વિસ્થાપિત થયેલા છે, અમારી પાસે માંડ 1 એકર અથવા 1.5 એકર જેટલી જમીન છે, ત્યારે અમારે બુલેટ ટ્રેનથી આ જમીન જતી રહે ત્યારે અમે બીજી જમીન ખરીદી શકીએ એવી હાલત પણ નથી, ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કલેક્ટર સાહેબ દ્વારા કે અમારી આ જે કંઈ બુલેટ ટ્રેનની જે કંઈ સગવડતા કરવાના છે એ ગરીબ આદિવાસી કે ગરીબ ખેડૂતોને એને કોઈ મદદરૂપ થવાનું નથી. આ એક ઉદ્યોગપતિ માટે એ 3 કલાક માટે અમદાવાદથી દિલ્હી જવાનું એમાં સગવડતા થશે તે અમને કોઈ પણ બાબતે એ અમને મદદરૂપ થવાની નથી. તેમ છતાં અમારી જમીન જશે ત્યારે અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમે જો કદાચ એમને આ બુલેટ ટ્રેનની સગવડતા કરવી હોય તો બીજી જગ્યા ફેરબદલ કરી શકે અને બીજી જગ્યા અથવા તો અમારી જે હાલ જે ચાલુ રેલવે જઈ રહી છે એની જગ્યાએ જાય તો અમને કઈ વાંધો નથી. આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે પ્રાંત સાહેબ અને અધિક કલેક્ટર સાહેબને નિવાસી સાહેબને અમે રજૂઆત કરી છે, એમને પણ એવું કીધું છે કે અમે સરકારમાં આ તમારી અપીલ માગણી અમે ત્યાં પહોંચાડીએ છીએ.